હાલો મિત્રો, એક નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે. જો આ તપેલામાં આખરે ખમણ બનાવવાના છે. આખરે જો ઓલું જે મશીન આવે એમાં નથી બનાવવાના. આ જો તપેલામાં બનાવી છે, એકદમ ઢાંકી દઈ, પછી બતાવી તમને કેવા ફૂલે એમ. આ ભાઈ હનુમાન ચાલીસા લખે છે, જોઈ પછી એના અક્ષર કેવા થાય એમ. હારો, તો જો થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે, આપણે ચેક કર્યું છે. જો અહીંયા બની ગયા કે નહીં એમ, તો બની તો ગયા છે, હવે વઘારવાના બાકી છે. હાલો તમને બતાવી પછી વઘારીને કેવા થાય એમ. હા ભાઈ, તો ક્યાં બેઠા છે? ઘારી નચ્ચી, તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે, હવે રાઈ નાખી દઈ થોડીક. મીઠો લીમડો, મરચા, ખમણનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો ખમણ વઘારી નાખ્યું છે, હવે રોટલો બને છે. આપણે હાલો ભાઈ, જો ચાખો ચાખો સાહેબ, તો ખરો કેવા છે એમ. કુણા છે કે કડક? હે ભાઈ, કેમ છે ખમણ સાખો? ભાઈ ભાઈ કે કેમ છે એમ. હાલો, તો આપણે પણ હવે ખાઈ લઈએ. તો ખાવામાં છે, આજમાં છે બટેટાનું શાક છે, ખમણ છે, અને રોટલા છે, અને ચા છે. તો હાલો, તો હવે જમી લઈ, પછી મમરાને મિક્સ આવી રીતે કરી નાખી, એટલે ઘાવરી જેલા હોય તો કકડા થઈ જાય. પછી એમાં નાખી દઈએ સેવ, એટલે સેવ ઉમરા બની જાય ઘેરે, બીજું કાંઈ હોય નહીં. તો જો તવીની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, અને હવે નાખી દીધા છે મમરા, ને હળદર ને બધું મિક્સ કરી નાખ્યું છે, ને હવે સેવ નાખવાની છે. થોડીક મમરાને કકડા થવા દઈ, પછી સેવ નાખી દઈએ, એટલે સેવ મમરા બની જાય. અમે ઘરે બાળકોને આવી રીતનો નાસ્તો બનાવી દઈએ, બહાર તો ખાવા દઈએ જ નહીં કોઈ જે, ભાગ ખાવાનો જ નહીં કોઈ જ. અમે દુકાનેથી લેવા હતા મમરી, સેવ મમરી જે આવે ને એ, તો મમરી પણ નાખી છે અમે. તો તમારે જે નાખવું એ પણ અમે તો મમરી નાખી દીધી છે, અને સેવ થોડીક પડી છે, તો થોડીક સેવ પણ નાખવાના છે અમે. એટલે કકડું થઈ જાય, થોડુંક ગરમ થવા દઈ તો કકડું થઈ જાય સારામાં સારું, અને દેખાવામાં બહુ સારું લાગે. નવીન રીતના સેવ મમરા કહેવાય, અને મમરી પણ કહેવાય. લગ્ન પ્રસંગમાં જે આપણે મમરી આવે છે, સેવ મમરી એ છે આ. ને હવે થોડીક સેવ નાખી દઈએ, એટલે સેવ મમરા તૈયાર થઈ જાય આપણા. આ સેવ નાખી દીધી છે, બની ગયા છે હવે સેવ મમરા, અને મિક્સ કરી નાખી. હાલો, તો સેવ મમરા તૈયાર થઈ ગયા, ફટાફટ જમી લઈ. તો શાક બની ગયું છે, પઠરવા દઈએ એટલે કલર પકડશે સારો. હવે રીંગણાનું શાક બની ગયું છે, ને હવે જમી લઈ. મારે